ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. પ્રશ્ન 3. અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા ક્યાં અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષર જેવો દેખાય? હવે અડધો આંટો કેવી રીતે ફેરવવાનો? ધારો કે મેં અહીંયા એચ લખેલો છે, બરાબર. અડધો આંટો કેમ થાય? તો કે આટલો ફેરવવાનો. આખો આંટો કોને કહેવાય? તો કે તમે અહીંથી શરૂ કરો અને ફરીવાર તમે અહીંયા પહોંચો ત્યારે એને આખો રાઉન્ડ પૂરો થયો એમ કહેવાય. પરંતુ આપણને અહીંયા શું કીધું છે રકમમાં? કે અડધો આંટો ફેરવવાનો છે. એચને આપણે અહીંથી લઈ અને અહીંયા સુધી ફેરવવાનો છે. એટલે કે તમારે આ એચને છે બરાબર અહીંથી ઉપાડી અને અહીંયા સુધી તમારે લઈ જવાનો છે. તો શું થશે? તમે એમનેમ રહેશે. તમારું ટેક્સ્ટ બુક છે ને એને તમારે આવી રીતે આમ કરી નાખો ને એટલે એ અડધો આંટો ફરી ગયો એમ સમજવાનું, બરાબર. એટલે કે તમે એબીસીડી લખી અને તમારી ટેક્સ્ટ બુકને પાછી આમ ઊંધી કરી નાખવાની અને તમને જે અક્ષર તમને એવા ને એવા દેખાય, સીધી ટેક્સ્ટ બુક હોય ત્યારે એવા ને એવા ઊંધી કરો ત્યારે પણ દેખાય, એને એમ સમજવાનું કે તમે અડધો આંટો ફેરવેલો છે. તો કે એ થી ઝેડ સુધીમાં એવા ક્યાં અક્ષરો છે જે તમને અડધો આંટો ફેરવો તો એવા ને એવા દેખાય? તો કે એચ આઈ એન ઓ એસ એક્સ અને ઝેડ છે. હવે તમારે નથી ખબર પડતી આમાં તો શું કરવાનું? એક વર્તુળ દોરવાનું, બરાબર. પછી શું કરવાનું છે? અહીંયા તમારે એચ રાખવાનો, આવી રીતે એચ છે કાગળનો બનાવવાનો. પછી એને અહીંયાથી આવી રીતે આમ ફેરવજો. એચ પહેલાં એચ અહીંયા છે, પછી એચને આખો આમ ફેરવી દેવાનો. એટલે શું થશે? તમને એવો ને એવો દેખાશે, બરાબર. એટલે કે ક્યાં ક્યાં એથી ઝેડમાં આવે છે? એચ આઈ એન ઓ એસ એક્સ અને ઝેડ, બરાબર. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે કે નીચે દર્શાવેલા અંગ્રેજી શબ્દને આખો આંટો ફેરવતા એના એજ વચાય. તો હવે તમે આ ઝૂમ છે બરાબર એને આખું અહીંયા છે ઝેડ, તો એને આખું રાઉન્ડ આમ ફેરવી દો તો પાછો ઝેડ છે એની જગ્યાએ જ આવી જશે, બરાબર. એટલે કે ઝેડ ડબલ ઓ એમ એન ઓ ડબલ્યુ એસ આ એસ અને એન ડબલ ઓ એન આ બધા શું થશે? આખો આંટો ફેરવો એટલે એના એ જ વચાશે. ત્યાર પછી 0 થી 9 સુધીના અંકોને અડધા આંટોમાં ફેરવો, તેમાંથી ક્યાં અંકો મૂળ અંકો જેવા દેખાશે? એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6, 8 અને 9 સુધી છે એને અડધો આંટો ફેરવવાનો છે. એટલે કે અહીંથી અહીંયા સુધી આ 0 છે તો 0ને ફેરવતું અહીંયા સુધી જ ફેરવવાનું. તો 0ને તમે ફેરવશો તો તમે 0 એનો એજ રહેશે. પછી 1 છે તો 1 તમે અહીંયા લખેલો છે તો 1ને તમે ફેરવશો તો એનું શું થશે? તમને એમ જ દેખાશે, બરાબર. પછી 8ને પણ ફેરવતા એ અડધા ક્યાં અંકો છે? તો કે 0, 1 અને 8ને ફેરવતા મૂળ અંકો જેવા જ દેખાય છે. પછી છે ક્વેશ્ચન 4 કે નીચેના દરેક આકારમાં સમમિતિ દર્શાવતી હોય ત્યાં ત્રુટક રેખા કરો. એટલે કે તમારે એવી જગ્યાએ ત્રુટક રેખા કરવાની છે કે ઉપર નીચે બે સરખા ભાગ થાય. તો અહીંયા હું વચ્ચે આમ ત્રુટક રેખા કરું તો આ ઉપર નીચે બે સરખા ભાગ થઈ ગયા. હવે તમારે આમ આડી ત્રુટક રેખા નથી દર્શાવી, આમ ઊભી ત્રુટક રેખા દર્શાવી છે. તો એક ભાગ અને આ બીજો ભાગ તો પણ થઈ જાય. પછી અહીંયા મેં આમ સાઈડમાં ત્રાસી ત્રુટક રેખા દર્શાવેલી છે તો પણ બે સરખા ભાગ થયા, એક ઉપરનો ભાગ અને એક નીચેનો ભાગ. પરંતુ તમે આવી રીતે આમ ત્રુટક રેખા દર્શાવો તો પણ એક આ ભાગ અને એક આ ભાગ થઈ શકે છે. પછી ટીના આપણે બે ભાગ કરવા હોય તો વચ્ચે જ આમ દર્શાવવી પડે. તમે વચ્ચે પછી અહીંયા અડધેથી આમ તૂટક રેખા દર્શાવો તો ઉપર નીચે બે સરખા ભાગ થતા નથી. ત્યાર પછી ચોથું, અહીંયા તમને પેન્સિલ જેવો ભાગ આવેલો છે, બરાબર. તો હવે અહીંયા શું કરવું પડશે? આપણે તૂટક રેખા દર્શાવવી પડશે વચ્ચેથી, તો જ અહીંયા ઉપરનો અને નીચેના બે સરખા ભાગ થાય છે. પછી તમે વચ્ચે ઊભી આમ તૂટક રેખા દર્શાવો તો બે સરખા ભાગ થતા નથી, કારણ કે અહીંયા આમ ત્રિકોણ જેવો ભાગ છે, બરાબર. એટલે આ ઓછો થઈ જશે અને આ વધુ થઈ જશે. એટલે કે આપણે આવી રીતે આડી ત્રુટક રેખા દર્શાવવી પડે. ત્યાર પછી છે અહીંયા એરો દર્શાવેલો છે. હવે એરોના બે ભાગ કરવા હોય તો આપણે ઊભી જ ત્રુટક રેખા દર્શાવવી પડે. આડી દર્શાવશું તો પણ બે સરખા ભાગ થશે નહીં. એવી જ રીતે બે ત્રિકોણ આપેલા છે, બે ત્રિકોણમાં વચ્ચે આમ ઊભી રેખા દર્શાવો ત્રુટક રેખા તો બે સરખા ભાગ થઈ શકે છે. પરંતુ તમે આમ સાઈડમાં આમ ત્રુટક રેખા દર્શાવો તો બે સરખા ભાગ થાય નહીં, એટલે કે સમમિતિ દર્શાવતા નથી. ત્યાર પછી પ્રશ્ન 5 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.